વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું અહીં સુધી આપેલું છે પ્રશ્ન નંબર 2 કે સરવાળા કરો. એમાં આપણને આપેલી છે આડી રકમ, તો પહેલા આપણે કેવી રીતે રકમ કરવી પડશે? ઊભી. તો 174 વત્તા 52 વત્તા 11. એકમના અંક નીચે બધામાં એકમના અંક લખ્યા છે અને દશકના અંક નીચે બધા દશકના અંક. તો હવે 100ના અંક જ્યાં નથી આપ્યા ત્યાં આપણે લખી દઈએ 0. તો આડી ઉપર લીટી કરી દો એટલે કે ત્યાં આપણે વધી મૂકશું. 4 ને 2 6 ને 1 7. ત્યારબાદ 7 ને 5 12 12 ને 1 13. તો 13નો ત્રગડો વધી 1, 1 ને 1 2, 2 વત્તા 0 એટલે કે 2, ફરીથી 2 વત્તા 0 એટલે 2. તો અહીંયા લખી દઈએ આપણે 2, 237. ત્યારબાદ 204 વત્તા 191 વત્તા 111. તો સરવાળો કરીએ. 4 વત્તા 1 5, 5 વત્તા 1 6, 0 વત્તા 9 9, 9 વત્તા 1 10, 10 ની 0 વધી 1, 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 1 5, 506. ત્યારબાદ 390 વત્તા 216 વત્તા 12. 100નો અંક નથી ત્યાં આપણે લખી દઈએ 0. 0 વત્તા 6 6, 6 ને 2 8, 9 ને 1 10, 10 ને 1 11. તો 11નો એકડો વધી 1, 1 ને 3 4, 4 ને 2 6, 618. ત્યારબાદ આગળ જોઈએ આપણે કે 465 વત્તા 215 વત્તા 103. તો લખીએ 465 વત્તા 251 વત્તા 103. 465 વત્તા 251 વત્તા 103, તો એને આપણે ઊભા ગોઠવી દીધા. 5 ને 1 6, 6 ને 3 9. ત્યારબાદ 6 ને 5 11, 11 વત્તા 0 બરાબર 11. તો 11નો એકડો વધી 1, 1 ને 4 5, 5 ને 2 7, 7 ને 1 8, 819. ત્યાર પછી 500 વત્તા 84 વત્તા 30. તો 500 વત્તા 84 વત્તા 30. 100ના સ્થાનમાં કંઈ નથી એટલે આપણે લખી દઈએ 0. તો સરવાળો કરીએ. 0 વત્તા 4 વત્તા 0 એટલે કે 4. ત્યારબાદ 0 વત્તા 8 8, 8 વત્તા 3 11. તો 11નો એકડો વધી 1, 1 ને 5 6, 6 વત્તા 0 6, 6 વત્તા 0 બરાબર 6, 614. ત્યારબાદ આગળ જોઈએ કે આગળ આપેલું છે કે 752 વત્તા 164 વત્તા 21 કંઈ નથી એટલે 0. તો 2 ને 4 6, 6 ને 1 7, 5 ને 6 11, 11 ને 2 13, 13નો તગડો વધી 1, 1 ને 7 8, 8 ને 1 9, 9 વત્તા 0 એટલે કે 9, 937. તો આ હતું આપણું પેજ નંબર 32. આગળ જોઈએ પેજ નંબર 33. પેજ નંબર 33 ઉપર આપણે જોઈએ તો પેજ નંબર 33 ઉપર આપણને આપેલો છે મહાવરો નંબર 6 કે 3 સંખ્યાઓના દશક અને 100ના સ્થાને વધી આવે તેવા સરવાળા. તો એમાં પહેલો જે પ્રશ્ન છે એ આપણને આપેલો છે સરવાળા કરો. એમાં આપણે પહેલાં કરવાના છે સરવાળા. તો રકમ જોઈએ આપણે કે 165 વત્તા 136 વત્તા 112, 5 ને 6 11, 11 ને 2 13. તો 13નો ત્રગડો વધી 1, 1 ને 6 7, 7 ને 3 10, 10 ને 1 11, 11નો એકડો વધી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4 એટલે કે 413. જવાબ આપણને મળ્યો છે 413. ત્યારબાદ બીજો દાખલો 204 વત્તા 182 વત્તા 25. હવે અહીંયા આપણને 100નો અંક નથી આપેલો તો અહીંયા આપણે મૂકી દઈએ 0. હવે લીટા જે કરીએ છીએ આપણે એ રીતે ગણીએ તો કે પહેલાં 4 છે એટલે 4 લીટા, 2 છે એટલે 2 લીટા, 5 છે એટલે 5 લીટા ગણીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો 11નો એકડો વધી 1, 1 વત્તા 0 એટલે કે 1, 1 ને 8 9,
નવ ને બે અગિયાર, તો અગિયારનો એકડો વધી એક, એક ને બે ત્રણ, ત્રણ ને એક ચાર, ચારસો અગિયાર. ત્યારબાદ 328 વત્તા 132 વત્તા 91, અહીંયા આપણને 100નો અંક નથી આપેલો એટલે આપણે મૂકી દઈએ છીએ શૂન્ય. હવે 8, ત્યારબાદ 2, ત્યારબાદ 1, તો 8 પછી 9, 10 અને 11, તો 11નો એકડો વધી 1. હવે અહીંયા 1 છે તો 1 લીટો, ત્યારબાદ 2 લીટા, ત્યારબાદ 3 લીટા, ત્યારબાદ 9 લીટા, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે ગણીએ આપણે તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15, તો 15નો પાંચડો વધી 1, 1 ને 3, 4, 4 ને 1, 5, જવાબ આવ્યો આપણી પાસે 551. ત્યારબાદ 437 વત્તા 85 વત્તા 2, હવે અહીંયા આપણને 100નો અંક નથી આપેલો એટલે શૂન્ય, અહીંયા આપણને દશક અને 100નો અંક નથી આપેલો એટલે ત્યાં મૂકી દઈએ આપણે શૂન્ય. તો હવે અહીંયા 7 છે, ત્યારબાદ 5 એટલે 5 લીટા, ત્યારબાદ 2 એટલે 2 લીટા, તો હવે 7 છે ત્યારબાદ 5, તો 7 પછી આવે 8, 9, 10, 11, 12, 13, 14, તો 14નો ચોગડો વધી 1, તો 1 ને 3, 4, 4 ને 8, 12, 12 વત્તા 0 એટલે કે 12, 12નો બગડો વધી 1, 1 ને 4, 5, 5 વત્તા 0 એટલે કે 5, અને 5 વત્તા 0 એટલે કે 5, 524. ત્યારબાદ 544 વત્તા 175 વત્તા 12, હવે અહીંયા 100નો અંક આપણને નથી આપેલો એટલા માટે લખી દઈએ શૂન્ય. હવે અહીંયા 4 છે તો અહીંયા 5 છે, ત્યારે 5 લીટા, ત્યારબાદ 2 છે એટલે 2 લીટા, તો 4, ત્યારબાદ 5, 6, 7, 8, 9, 10, 11, 11નો એકડો વધી 1, હવે 1 છે એટલે 1 લીટો, 4, 7 એટલે 7 લીટા, ત્યારબાદ 1 એટલે 1 લીટો, તો હવે ગણીએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, તો 13નો ત્રગડો વધી 1, 1 ને 5, 6, 6 ને 1, 7, 731. ત્યારબાદ 683 વત્તા 58 વત્તા 4, તો અહીંયા આપણને 100નો અંક નથી આપેલો અને અહીંયા આપણને દશક અને 100નો અંક નથી આપેલો તો ત્યાં આપણે મૂકી દીધા છે શૂન્ય. તો હવે 8 અહીંયા 3 છે તો પહેલા જે અંક છે એને આપણે લીટા નથી કરતા, એનો પછીનો અંક એટલે કે 8, તો 8 લીટા કરી દઈએ, ત્યારબાદ 4 એટલે 4 લીટા કરી દઈએ, તો હવે ગણીએ 3, ત્યારબાદ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 15નો પાંચડો વધી 1, 1 ને 8, 9, હવે 9ની અંદર આપણે 5 ઉમેરવાના છે તો આપણે 5 લીટા કરી દઈએ, 1 ને 8, 9, એ તો આપણને ખબર છે, 9 પછી 10, 11, 12, 13, 14, તો 14નો ચોગડો વધી 1, 1 ને 6, 7, 745. ત્યારબાદ 705 વત્તા 74 વત્તા 28, 100ના અંક આપણને આપેલા નથી એટલે આપણે મૂકી દીધા છે શૂન્ય. હવે 5 આપણી પાસે છે, ત્યારબાદ 4થી આપણે લીટા કરવાના છે, તો 4 અને ત્યારબાદ 8 એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે 5 ત્યારબાદ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, તો 17નો સાતડો વધી 1, 1 ને 7, 8, 8 ને 2, 10, 10ની 0 વધી 1, 1 ને 7, 8, 807. ત્યારબાદ સરવાળો કરીએ 216 વત્તા 118 વત્તા 170, અહીંયા 6 છે ત્યારબાદ 8, તો 8 લીટા કરી દઈએ આપણે, તો 6 ત્યારબાદ 7, 8, 9, 10, 11, 12, 13, 14, તો 14નો ચોગડો વધી 1, 1 ને 1, 2, 2 ને 1, 3, 3 ને 7, 10, તો 10ની 0 વધી 1, 1 ને 2, 3, 3 ને 1, 4, 4 ને 1, 5, 504. ત્યારબાદ 374 વત્તા 256 વત્તા 32, હવે અહીંયા આપણને કાંઈ નથી આપેલું એટલે આપણે 100ના સ્થાન ઉપર મૂકી દઈએ 0. હવે 4 પછી આપેલા છે 6, તો 6 લીટા કરી દઈએ આપણે અને ત્યારબાદ 2 લીટા, તો 4, ત્યારબાદ
પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર. તો બારનો બગડો વધી એક, એકને સાત આઠ, આઠ પછી પાંચ અને ત્રણ. તો એકને સાત આઠ એ આપણને ખબર છે, પાંચ અને ત્રણ ઉમેરતા કેટલા થાય આપણને ખબર નથી, તો આપણે લીટા કરી દઈએ, પાંચ લીટા અને ત્યારબાદ ત્રણ લીટા. એકને સાત આઠ, ત્યારબાદ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ. તો સોળનો છગડો વધી એક, એકને ત્રણ ચાર, ચારને બે છ, છસો બાસઠ. ત્યારબાદ ચારસો નેવું વત્તા એકસો પાંચ વત્તા ઓગણત્રીસ, અહીંયા આપણને કાંઈ નથી આપેલું એટલા માટે લખી દઈએ શૂન્ય. ત્યારબાદ હવે પહેલો અંક આપણને શૂન્ય આપેલો છે એટલે અહીંયા આપણે ધ્યાનમાં નહીં લઈએ. ત્યારબાદ આપેલા છે પાંચ, પાંચની અંદર આપણે ઉમેરવાના છે નવ. તો નવ લીટા કરી દઈએ આપણે. તો પાંચ, ત્યારબાદ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ, ચૌદનો ચોગડો વધી એક, એકને નવ દસ, દસને બે બાર, બારનો બગડો વધી એક, એકને ચાર પાંચ, પાંચને એક છ, છસો ચોવીસ. ત્યારબાદ આગળ આપણને આપેલું છે પ્રશ્ન નંબર બે, સરવાળા કરો. તો એમાં જોઈએ આપણે રકમ આપણને આડી આપેલી છે, તો રકમને પહેલાં આપણે ઊભી કરવાની છે, ત્રણસો પિસ્તાલીસ, ત્યારબાદ બસો ચાલીસ, તો વત્તા બસો ચાલીસ વત્તા એકસો સુડતાલીસ. તો પાંચ વત્તા ઝીરો વત્તા સાત, તો પહેલાં પાંચ લીટા કરી દઈએ, ત્યારબાદ સાત લીટા કરી દઈએ. ત્યારબાદ તો ગણતરી શરૂ કરીએ આપણે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર. તો બારનો બગડો વધી એક, તો એકને ચાર પાંચ. હવે એકને ચાર પાંચ થાય એ આપણને ખબર છે, આગળ આપણને નથી ખબર કે ચાર વત્તા ચાર કેટલા થાય. તો હવે આપણે શું કરશું, તો એકને ચાર પાંચ, ત્યારબાદ આપણને ચાર આપેલા છે, ફરીથી ચાર આપેલા છે, તો ફરીથી ચાર લીટા કરી દઈએ. તો એકને ચાર પાંચ એ આપણને ખબર છે, તો છથી શરૂઆત કરીએ, છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર. તો તેરનો ત્રગડો વધી એક, એકને ત્રણ ચાર, ચારને બે છ, છ ને એક સાત, સાતસો બત્રીસ. ત્યારબાદ એકસો અઠ્ઠાવીસ ચોર્યાસી પંદર સરવાળો કરવાનો છે આપણે. તો એકસો અઠ્ઠાવીસ વત્તા ચોર્યાસી વત્તા પંદર. તો સરવાળો કરીએ આપણે, આઠ આપેલા છે, ત્યારબાદ ચાર છે, તો એક બે ત્રણ ચાર, ત્યારબાદ પાંચ, એટલે એક બે ત્રણ ચાર પાંચ. હવે આઠ ત્યારબાદથી આપણે શરૂઆત કરવાનું છે, તો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર, સત્તરનો સાતડો વધી એક. હવે એકને બે ત્રણ, એકને બે ત્રણ થાય એ આપણને ખબર છે, તો હવે એમાં આઠ, એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, અને ત્યારબાદ એક, એટલે કે આ એક. હવે એકને બે ત્રણ, ત્યાર પછી શરૂઆત કરવાનું છે, તો કે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, બારનો બગડો વધી એક, એકને એક બે, અહીંયા કંઈ નથી એટલે આપણે શૂન્ય મૂકી દઈએ. તો જવાબ આપણને મળ્યો બસો સત્યાવીસ. ત્યારબાદ ચારસો પચીસ વત્તા એકસો પાંસઠ વત્તા એકસો સત્તર. તો ચારસો પચીસ વત્તા એકસો પાંસઠ વત્તા એકસો સત્તર, સરવાળો કરીએ, પાંચ વત્તા પાંચ, પાંચને પાંચ દસ, દસને સાત સત્તર, સત્તરનો સાતડો વધી એક, એકને બે ત્રણ, ત્રણને છ નવ, નવને એક દસ, દસની શૂન્ય વધી એક, એકને ચાર પાંચ, પાંચને એક છ, છ ને એક સાત, સાતસો સાત. ત્યારબાદ પાંચસો ચોસઠ વત્તા બસો ત્રેપન વત્તા એકસો પાંચ. તો શરૂઆત કરીએ આપણે, પાંચસો ચોસઠ વત્તા બસો ત્રેપન વત્તા એકસો પાંચ. ચાર છે, એક બે ત્રણ, આ ત્રણ લીટા કર્યા છે મેં, ત્યારબાદ પાંચ, એટલે કે પાંચ લીટા. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ,
શેમાં ઉમેરવાના છે આઠ? આપણે ચારમાં. તો ચાર એમાં બધા પ્લસ કરવાના છે, એટલે કે ચાર ને આઠ બાર. તો બારનો બગડો વધી એક, એક ને છ સાત, સાત ને પાંચ બાર. બારનો બગડો વધી એક, બારની અંદર શૂન્ય આપણે ઉમેરીએ તો જવાબ બાર જ રહે. ત્યારબાદ એક ને પાંચ છ, છ ને બે આઠ, આઠ ને એક નવ, નવસો બાવીસ. ત્યારબાદ છસો વત્તા અઠ્ઠાણું વત્તા પાંત્રીસ, સરવાળો કરીએ. છસો વત્તા અઠ્ઠાણું વત્તા પાંત્રીસ, તો આઠની અંદર પાંચ ઉમેરવાના છે, તો આઠ. ત્યારબાદ નવ, દસ, અગિયાર, બાર, તેર. તેરનો ત્રગડો વધી એક, એક ને નવ દસ, દસ ને ત્રણ તેર. તેરનો ત્રગડો વધી એક, એક ને છ સાત, સાતસો તેત્રીસ. ત્યારબાદ સાતસો ચોર્યાસી વત્તા પાસઠ વત્તા નવ. સોનો અંક નથી આપેલું તો ત્યાં શૂન્ય, દશક અને સોનો અંક નથી તો ત્યાં પણ આપણે શૂન્ય મૂકી દઈએ. તો ચાર આપેલા છે, ત્યારબાદ પાંચ, તો પહેલાં પાંચ લીટા કરી દઈએ, ત્યારબાદ નવ એટલે કે નવ લીટા કરી દઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. તો ચાર, ત્યારબાદ પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર. તો અઢારનો આઠડો વધી એક, એક ને આઠ નવ. નવમાં આપણે છ ઉમેરવાના છે એટલે છ લીટા કરી દઈએ. તો એક ને આઠ નવ, ત્યારબાદ દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર. તો પંદર વત્તા ઝીરો એટલે કે પંદર, પંદરનો પાંચડો વધી એક, એક ને સાત આઠ, આઠસો અઠ્ઠાવન. ત્યારબાદ મહાવરો નંબર સાત કે વ્યવહારિક ગણતરી. વ્યવહારિક ગણતરી કરવાની છે. એમાં પ્રશ્ન નંબર એક આપેલો છે કે મૌખિક ગણતરી કરીને બોક્સમાં જવાબ લખો. મૌખિક ગણતરી કરવાની છે. એક વર્ગમાં 30 છોકરા અને 40 છોકરીઓ છે, આ વર્ગની કુલ સંખ્યા કેટલી થાય? આખા વર્ગમાં ટોટલ કુલ કેટલા છોકરા છોકરીઓ બેઠા હશે, કુલ સંખ્યા કેટલી હશે? તો 30 વત્તા 40, એમાંય એકમના અંક શૂન્ય છે, દશકના અંક 4 અને 3. તો 4 અને 3નો સરવાળો કરીએ તો કેટલો થાય? તો કે 7, અને પાછળ મૂકી દઈએ આપણે શૂન્ય. એટલે વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે, કુલ સંખ્યા કેટલી હશે? તો કે 70. ત્યારબાદ રમેશ પાસે 50 લખોટીઓ છે, નરેશે તેને બીજી 40 લખોટીઓ આપી, તો રમેશ પાસે કુલ કેટલી લખોટીઓ થઈ? 50 તેની પાસે હતી અને નરેશ એને 40 આપે છે. એકમનો અંક શૂન્ય છે બંને સંખ્યામાં, દશકના અંક અહીંયા 4 છે, અહીંયા 5 છે, 5 ને 4 9, અને શૂન્યના શૂન્ય બેઠા. તો કુલ લખોટી કેટલી થઈ? 90. તો આ હતું આપણું પેજ નંબર 33. આગળ જોઈએ પેજ નંબર 34. પેજ નંબર 34 ઉપર આપણે જોઈએ તો પાર્થ પાસે 200 રૂપિયા હતા, તેના પપ્પાએ તેને 300 રૂપિયા આપ્યા, તો તેની પાસે કુલ કેટલા રૂપિયા થયા? 200 હતા અને પપ્પા 300 પાછા આપે છે. એકમનો અંક બંનેમાં શૂન્ય, દશકનો અંક બંનેમાં શૂન્ય. તો હવે 100નો અંક છે એનો ખાલી સરવાળો કરીને શૂન્ય લખી દેવાના. તો કે 3 ને 2 5, એટલે ટોટલ કેટલા રૂપિયા થશે એની પાસે? 500. ત્યારબાદ એક ભરવાડ પાસે 400 બકરીઓ અને 500 ઘેટા છે, ભરવાડ પાસે કુલ કેટલા પશુઓ થયા? 400 વત્તા 500, 5 ને 4 9, સીધો જવાબ લખી દેવાનો 900. ત્યારબાદ એક માળી પાસે 300 ગુલાબના ફૂલ અને 400 મોગરાના ફૂલ છે, માળી પાસે કુલ કેટલા ફૂલો થયા? 3 ને 4 7, પાછળ 2 શૂન્ય, 700. ત્યારબાદ આગળ આપણને આપેલો છે પ્રશ્ન નંબર 2. રંજનબેન બજારમાંથી ખરીદી કરીને આવ્યા છે, તેમની ખરીદીનું કુલ બિલ નીચે આપેલ છે. બિલના આધારે પ્રશ્નના જવાબ લખો. આખું તમને બિલ આપેલું છે કે શ્રી રામદેવ કિરાણા સ્ટોર્સ, ખાદ્ય સામગ્રીના વેપારી, મહાત્મા ગાંધી રોડ, ગોળ બજાર, આંબા સર્કલ, મેસર્સ રંજનબેન, ગામ સુરત. બુક નંબર 1 છે, બિલ નંબર A063 આપેલા છે, ક્રમ આપેલી છે, વિગત આપેલા છે અને જથ્થો, દર અને રકમ આપેલી છે. ક્રમમાં 1 થી 5 છે, વિગતની અંદર ખાંડ, ગોળ, ચોખા, સિંગતેલ અને નાહવાના સાબુ આપેલા છે. જથ્થો એટલે કે કેટલા એમ? તો કે 4 કિલો છે, ખાંડ 4 કિલો છે, ગોળ 3 કિલો છે, ચોખા 5 કિલો છે, સિંગતેલ 3 કિલો છે અને નાહવાના સાબુ 6 નંગ, 6 સાબુ લીધા છે.
દર રૂપિયા, એટલે કે જો એક કિલો ખાંડની કિંમત એણે કેટલી આપેલી છે અહીંયા 30 રૂપિયા, એક કિલો ગોળની કિંમત કેટલી આપેલી છે અહીંયા 40 રૂપિયા, એક કિલો ચોખાની કિંમત અહીંયા આપેલી છે 20 રૂપિયા, અને એક કિલો સિંગતેલની કિંમત આપેલી છે અહીંયા 80 રૂપિયા, અને એક નંગ સાબુનો ભાવ આપેલો છે અહીંયા 15 રૂપિયા. તો અહીંયા જે રકમ આપેલી છે એ આ 4 કિલા ખાંડની છે, 120 રૂપિયા ભાવ છે એ 4 કિલો ખાંડની છે. 1 કિલા ખાંડના તો આપણને અહીંયા 30 રૂપિયા આપેલા છે. ત્યારબાદ 3 કિલા ગોળનો ભાવ આપેલો છે 120, 5 કિલા ચોખાનો ભાવ આપેલો છે 100 રૂપિયા, 3 કિલો સિંગતેલનો ભાવ આપણને આપેલો છે અહીંયા 240, અને 6 નંગ નાવાના સાબુનો ભાવ આપેલો છે 90 રૂપિયા. અને જો એ બધાનો સરવાળો કરીને એ ટોટલ કુલ રકમ આપેલી છે 670 રૂપિયા, અને નીચે જેનો વેપારી છે એની અહીંયા સિગ્નેચર કરેલી છે. તો જોઈએ આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો જોઈએ કે રંજનબેને ખરીદ કરેલ ગોળ અને ખાંડની કુલ કિંમત કેટલી હશે. ગોળ અને ખાંડની કિંમત, હવે ગોળની કિંમત આપણને કેટલી આપેલી છે 120, અને ખાંડની કિંમત કેટલી આપેલી છે 120. સરવાળો કરીએ, 0 વત્તા 0 0, 2 ને 2 4 1 ને 1 2, 240. અહીંયા લખી દઈએ 240. ત્યારબાદ ચોખા અને સિંગતેલની કુલ કિંમત કેટલી થશે. ચોખા અને સિંગતેલ, ચોખા આપણને આપેલા છે 100 રૂપિયા, સિંગતેલ આપણને આપેલું છે 240 રૂપિયા. સરવાળો કરીએ, 0 વત્તા 0 એટલે કે 0, 0 વત્તા 4 એટલે કે 4, 1 વત્તા 2 એટલે કે 3, એટલે કે જવાબ આવ્યો આપણી પાસે 340. ત્યારબાદ નાવાના સાબુ, ગોળ અને ખાંડની કુલ કિંમત કેટલી થશે. નાવાના સાબુ કેટલા થશે 90. ત્યારબાદ ગોળ, તો ગોળની કિંમત આપેલી છે 120, અને ખાંડની કિંમત આપણને આપેલી છે 120. સરવાળો કરીએ, 0 વત્તા 0 વત્તા 0 એટલે કે 0, 9 ને 2 11, 11 ને 2 13, તો 13 નો 3 વધી 1, 1 ને 1 2 2 ને 1 3, 330. તો જવાબ લખીએ આપણે 330. ત્યારબાદ ચોથું આપણને આપેલું છે કે સિંગતેલ, ચોખા અને ગોળની કુલ કિંમત કેટલી થશે. સિંગતેલ, ચોખા અને ગોળ, હવે સિંગતેલ આપેલું છે 240, ચોખા આપણને આપેલા છે 100, અને ગોળ આપણને આપેલું છે 120. સરવાળો કરીએ, 0 વત્તા 0 વત્તા 0 એટલે કે 0, 4 વત્તા 0 એટલે કે 4, 4 ને 2 6, 2 ને 1 3, 3 ને 1 4, 460. અહીંયા લખી દઈએ 460. ખાંડ અને ચોખાની કુલ કિંમત, ખાંડનો ભાવ આપણને આપેલો છે 120, અને ચોખાનો ભાવ આપણને આપેલો છે 100. 120 વત્તા 100, 0 વત્તા 0 0, 2 વત્તા 0 એટલે કે 2, 1 ને 1 2, 220. તો અહીંયા લખી દઈએ આપણે 220. ત્યારબાદ રંજનબેને વેપારીને કુલ કેટલા રૂપિયા આપ્યા હશે. તો એ આપણને અહીંયા આપેલું છે, એકંદરે કુલ રકમ આપણને કેટલી આપેલી છે 670, એટલા રૂપિયા એને ચૂકવા હોય. તો અહીંયા લખી દઈએ 670. તો આ હતું આપણું પેજ નંબર 34. અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી વંદે માતરમ.